કેમ છો બાળકો મજામાં ને ચાલો આજે આપણે ફરી આપણા વિષય તરફ આગળ વધીશું ગયા અઠવાડિયે મેં તમને પ્રાણી અને પંખીના નામ લખાયા હતા જે તમે તમારી નોટમાં ઉતાર્યા હશે હવે આજે આપણે વર્ગીકરણ કરીશું એનું જ મેં અહીંયા બધા જ પ્રાણી અને પંખીના નામ લખ્યા છે વર્ગીકરણ હવે કરવાનું છે પ્રાણીના નામ પ્રાણીમાં લખવાના છે અને ગાય અરે પંખીના નામ પંખીમાં લખવાના છે બરાબર હવે પ્રાણી હવે આનામાંથી પ્રાણી કયું છે ગાય તો આપણે ક્યાં લખીશું ગાય ને ક્યાં લખીશું પ્રાણીમાં ગાય પછી તેના પછી શું છે મેના મેના પ્રાણી છે કે પંખી તો પંખી છે તો અહીંયા લખીશું પંખીમાં મેના ત્યારબાદ એક ખાસ ધ્યાન રાખવાનું કે જ્યારે તમારું અહીંયા નામ લખાઈ જાય જે પણ વસ્તુનું એટલે અહીંયાથી એ વસ્તુ આપણે ચેકી નાખવાની આવી રીતે બરાબર એટલે આપણને જે બાકી રહ્યું હોય એની ખબર પડે ત્યારબાદ છે બળદ બળદ સેમાં લખાશે પ્રાણીમાં તો બળદને અહીંયાથી પહેલાં ચેકી નાખવાનું પછી અહીંયા લખવાનું બળદ ત્યારબાદ કાબર કાબર પંખી છે તો અહીંયા લખીશું કાબર બરાબર એને ચેકી નાખો ત્યારબાદ છે બરાબર હવે આવી જ રીતે આપણે દરેક વર્ગીકરણ શીખીશું ફરી એકવાર પ્રાણી અને પંખીમાં ગાય છે પ્રાણીમાં તો ગાય બળદ ભેંસ એ પ્રાણી છે એટલે મેં અહીંયા લખ્યું છે હવે પંખી છે મેના કાબર બતક બરાબર હવે મને આશા છે કે તમે લોકો બધું જ કમ્પ્લેટ બરાબર નોટમાં લખતા હશો અને એનું રિવિઝન પણ કરતા હશો બધાએ ધ્યાનપૂર્વક આ વસ્તુ લખવાની છે અને યાદ રાખવાની છે હવે આપણે નવા વિડીયોમાં બીજું કંઈક નવું શીખીશું ત્યાર સુધી મને રજા આપશો